રાજકોટમાં રામેશ્વર સહકારી સફારી મંડળીનો મુખ્ય સૂત્રધાર કાલાવડ ગામમાં જેપીએસ સ્કૂલ ચલાવતો સંજય ડાંગરિયા થાપણધારો પોલીસ કમિશનર અગ્રવાલને રજૂઆત. રામેશ્વર શરાફી મંડળીમાં અત્યાર સુધી કુલ 200થી વધુ થાપણદારોએ પોલીસ મથકે પહોંચી સંપર્ક કર્યો હતો. જરૂર પડીએ મંડળીના એજન્ટના પણ નિવેદનો લેવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. આ ફુલેકા પ્રકરણમાં 50 જેટલા થાપણદારો પોલીસ કમિશનર અગ્રવાલને રજૂઆત કરવા દોડી ગયા હતા. આ રજૂઆતમાં ગંભીર આક્ષેપો લાગવા હતા કે તેમાં જણાવ્યું હતું, રામેશ્વર સરાફી સહકારી મંડળીના ફુલેકા પ્રમાણમાં મુખ્ય સૂત્રોધાર કાલાવડ ગામે જેપીએસ સ્કૂલ ચલાવતો સંજય ડાંગરિયા છે. મંડળી ઉઠાવવામાં મેઇન હાથ સંજય ડાંગરિયાનો જ છે. સંજય દૂધગરા રાજકોટમાંથી ભાગ્યો ત્યારે કાલાવડમાં સંજય ડાંગરિયાએ તેનો સહારો આપ્યો હતો. રામેશ્વર સરાફી મંડળી જે હતી ને, એના રોકાણકારોને બધાને કોઈને પૈસા આપવામાં આવતા નથી, પૈસા લઈ લીધેલા છે. ડેઈલી બચત ફિક્સ ડિપોઝિટની જે સ્લીપો હતી એ બધી જમા છે અમારી પાસે અને કેસ કરેલો છે. પછી આજે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સંજયભાઈ ડાંગરિયા જે આના મેઇન સૂત્રધાર હતા, જે સેટિંગ કરવા બેઠા હતા, બધાને લેખિત એને 300 સ્ટેમ્પ પેપર ઉપર એને ઘણા વ્યક્તિને જમીન લખેલ આપેલ છે. તો એ જમીન એની જમીન એ દૂધાગરાની શું કામ એને આપતા હતા અમને, એમ એના નામની જમીન એ આમાં શું રોલ છે અને એની હજી ધરપકડ કરવામાં આવેલ નથી, બરાબર. તો એની અમારી એ જ માંગણી હતી કે સંજયભાઈ ડાંગરિયાને પેલા લઈ આવે, અહીંયા સીપી સાહેબ પકડી આવે અને પછી એને પૂછપરછ કરે. સમાધાનની વાત જ નહોતી ચાલતી, એટલે આજે આપીને કાલે આપી એમ કહેતા હતા, સમાધાનની કઈ વાત ચાલતી જ નહોતી. 3 મહિના થઈ ગયા. 3 મહિના ત્યાં સંજયભાઈ ડાંગરિયા સમાધાનની વાત કરતા હતા પણ કોઈને સરખો જવાબ દેતા નહોતા. અમારી મુખ્ય માંગણી એ છે કે પબ્લિક એની બધી મિલકત જપ્ત કરી લે અને જે પબ્લિક ને જે ભાગે પૈસા આવતા હોય ભાગે આપી દે. મંડળીના તમામ વહીવટ ડાંગરિયા જ કરતો હતો. થાપણદારોને ગમે ત્યાં ફરિયાદ કરી દેવાની ધમકી આપતો હતો. તે સંજય દૂધાગરની તમામ મિલકત પચાવી પાડવા માંગતો હતો. જીલરિયા ફાર્મ હાઉસ જે મંડળીનું હતું તે હાલ અક્ષર ફાર્મ હાઉસ હતું, તે પણ સંજય ડાંગરિયાએ વેચી નાખ્યું હતું, જેની નોંધ પોલીસે લેવી જોઈએ. સંજય ડાંગરિયાએ સુરતમાં પણ આ જ રીતે કૌભાંડ આચરેલું છે. ઉપરોક્ત થાપણદારોએ કરેલા આક્ષેપો કેટલા સાચા છે તે અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પીઆઈ જેડી દાલને કૌભાંડમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને ન મૂકવા અને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. સંજય ડાંગરિયા કે વિરુદ્ધ ભી કાર્યવાહી કી ડિમાન્ડ કર રહે હૈ, ક્યુંકી એન્ડ મેં જો છેલ્લા 2 મહિનાથી ઓફિસમાં સંજય ડાંગરિયા બેસેલ હતા અને આ જો ડિપોઝિટર્સ છે એનાથી એક પ્રોમિસ કરેલા હતા કે તમારી જો પણ ઇન્વેસ્ટમેન્ટ છે એના ઉપર જો પણ રિટર્ન છે હું આપી દઈશ એ રીતને. તો જો સંજય ડાંગરિયા જો ચેરમેન હૈ સંજય, ઉસકા સાલા હૈ સંજય ડાંગરિયા, ઓર ઉસને ઉસકે બિહાફ પે ક્યુંકી ઉસને ઇન્વેસ્ટર્સ કો બોલ દિયા કે મુજે કોવિડ હૈ, ચેરમેન ને બોલા કે મુજે કોવિડ હૈ, તો વો ઉસકે બિહાફ પે ઓફિસ દેખ રહા થા, ઓફિસ સંભાળ રહા થા ઓર ઇન્વેસ્ટર્સ કો સાંત્વના દે રહા થા. તો ઇસ દૌરાન જો રજૂઆત કરના હૈ એપ્લિકન્ટ સુંદર ને બોલા હૈ કે સર ઉસને હમસે વાદા કિયા થા, યે કિયા થા ઓર એફિડેવિટ ભી કિયા હૈ, તો યે સબ કાગજ અભી તક હમારે સામને આયે નહીં હૈ, હમ દેખતે હૈ અગર ઇસમે કુછ સચ્ચાઈ નિકલતી હૈ ઓર ઉસમે સંજય કા ભી કોઈ હાથ હોગા તો ઉસકે ભી ખિલાફ ભી કાર્યવાહી હોગી, અધરવાઇઝ જો મેઇન આરોપી હૈ જિસને એક્ચુઅલી મેં ઇન્વેસ્ટમેન્ટ કિયા હૈ, યે તો 2009 સે ચલ રહી હૈ મંડળી, યે તો 2 મહિને પહેલે આયા સંજય ડાંગરિયા, તો 2 મહિને મેં ઇસકા કિતના રોલ થા ક્યા રોલ થા યે નક્કી કરના પડેગા, ઉસકે બેસિસ પે કાર્યવાહી હોગી. उसमें हमारा चालू है 30 दिन के अंदर हमें मिलकत की एक लिस्ट बना के हमें सरकार को देनी है ताकि वो एक इसमें उसका जब्त कर सकें उसकी कार्रवाई, और हमारी कार्रवाई चालू है. हम उसके बैंक अकाउंट के स्टेटमेंट निकाल रहे हैं, उसकी मिलकत की भी हमने डिटेल्स निकाली हैं, उसके जो ऑडिट है उसके बेसिस पे भी देख रहे हैं कि जो मंडली थी रामेश्वर मंडली उसने कहाँ कहाँ पर इन्वेस्टमेंट किया है, और उसमें जो प्रमोटर्स हैं अकायदा तो ये भी कहता है कि जो उसमें दूसरे जो 11 डायरेक्टर्स हैं या कोई प्रमोटर है उसकी भी जिम्मेदारी बनती है और उनकी भी मिलकत जब्त हो सकती है. तो हमारा तो यही एक उद्देश्य है कि इसमें जो 57 करोड़ का जो मिलकत का जो एक रिटर्न था, जो इन्वेस्टर्स का एक जो वादा था वो उनको वापस मिले, और हम यही कोशिश कर रहे हैं 57 करोड़ उनको मिलकत के द्वारा मिल जाए. वो क्रिप्टो करेंसी एक घोटाला था वन कॉइन का, 2019 में इसमें इटली का है एक घोटाला, और 2019 में उसको सजा भी हो गई है जो वन कॉइन को चला रहे थे, और एक तरीके की पोंजी स्कीम थे उसमें आरोपी भी अरेस्ट हो गए हैं. तो इसका एक तरीके से दिखाई देता है कि अनरेगुलेटेड एरिया में भी इसने इन्वेस्टमेंट किया है, तो ये भी एक बात सामने आई है. हितेश कुमार राठौर नो रिपोर्ट, एस9 न्यूज़ राजकोट.